ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય પ્રવાહ એની અંદર આંકડાશાસ્ત્ર એટલે કોમર્સનું આંકડાશાસ્ત્રનું પેપર છે એની પ્રશ્ન બેંક કેવી હશે જુલાઈની એની આપણે વાત કરવાના છે. તો સૌપ્રથમ વિભાગ એની અંદર 3 પ્રશ્નો, વિભાગ બીની અંદર 3 પ્રશ્નો, વિભાગ સીની અંદર 4 પ્રશ્નો, ડીની અંદર 1 પ્રશ્ન અને ઈની અંદર 2 પ્રશ્નો. તો વિભાગ એથી શરૂઆત કરીએ. વિભાગ એની અંદર 3 પ્રશ્નો ક્યાંથી પૂછાશે આ નંબર જોઈ લેજો. આ નંબર તમને પ્રશ્નોમાં પણ લખેલા હશે. વિભાગ બીની અંદર 3 પ્રશ્નો, વિભાગ સીની અંદર 4 પ્રશ્નો, ડીની અંદર 1 અને 5 ઈની અંદર 2. ક્યાંથી પૂછાશે? વિભાગ એની અંદર આપણે પ્રશ્નો કેટલા જોયા? તો વિભાગ એમાં 3 અને બીમાં 3. તો એમાં 3 માટે જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એની પાછળ નંબર લખેલો છે. જો આ એટલે આ જે નંબર છે ને એ ખાસ જોવાનો. જો 1102 છે, 1102 નો મતલબ શું થયો? તો આ જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે ને એ 1102 જે પ્રશ્નની પાછળ લખેલો છે એ પ્રશ્ન પૂછવાનો, એનો અર્થ એવો થાય. એટલે આ જે 10 પ્રશ્નો છે એ 10 પ્રશ્નોમાંથી 3 વિકલ્પો આપણને પૂછવામાં આવશે. હવે એક વાક્યમાં જવાબ, તો એક વાક્યમાં જવાબ પણ આપણને 10 આપવામાં આવેલો છે. અહીંયા 10 છે, આ 10 એ 10 છે, એમાંથી કેટલા પૂછાય? 3. સી વિભાગ, સી વિભાગની અંદર તમને થિયરી પણ પૂછાય અને કોષ્ટકવાળા એટલે કે આવૃત્તિ વિતરણના દાખલા પણ પૂછાય. ટોટલ 4 પૂછાય અને 8 ગુણ છે. એમાં ટોટલ તમને આપવામાં આવેલા છે કેટલા? 12. ફરીથી સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ટોટલ કેટલા છે? 12. 12માંથી કેટલા પૂછાય? 4. અને દરેકના 2 ગુણ એટલે 8 માર્ક્સ રહેશે. અને આ નંબર જોઈ લેજો, બધા જ પ્રશ્નની પાછળ નંબર છે અહીંયા, એ નંબર પ્રમાણે તમને પૂછાશે. વિભાગ ડી, વિભાગ ડીની અંદર 1 પ્રશ્ન, 2 પ્રશ્ન, ત્યાર પછી 3. આ 3 આપેલા છે એટલે કોષ્ટક આવૃત્તિ વિતરણ બનાવવાનું છે. આવૃત્તિ વિતરણ બનાવવાનું એને 1ના કેટલા માર્ક્સ? 3 માર્ક્સ, અને 1 જ પૂછાશે, 3માંથી કોઈ પણ 1. ઈ, ઈની અંદર ખાસ ધ્યાન આપવાનું કે એની અંદર 2 પૂછાવવાના છે. 2 એટલે આ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, એમાંથી પેલું કોષ્ટકવાળું જે બનાવવાનું હોય ને, પરણી ટપણી છોકરા છોકરી એ બધું છે, બરાબર? જોઈ લેજો. ટોટલ 6. 1, 2, જો આ એક દાખલો છે, આ એક 1102, બરાબર? 1102.1, 1102.1, અહીં 1102.1 એનો મતલબ શું થયો? 1102.1માંથી 1 અને 1101.1માંથી 1, એટલે આ 3માંથી 1 થિયરી પૂછાશે અને આ 3માંથી 1 દાખલો પૂછાય. એટલે 1 દાખલો અને 1 થિયરી એટલે કેટલા થઈ ગયા તમારા? તમારા 2 જે છે પૂછાવાના પ્રશ્નો એ થઈ જાય, 2 × 4 એટલે 8 માર્ક્સ થઈ જાય. એટલે આ પ્રમાણે જો તમે તૈયારી કરો તો કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.